શ્રી સારસ્વત વિદ્યાલય તરફથી હું ઉન્નતિ ભાવસાર, ધોરણ 12, વિષય કમ્પ્યુટર. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. આપણે આજે ચેપ્ટર નંબર 12, લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન આપણે આજે જોઈશું. તો એમાં આપણો પહેલો ટોપિક છે લેટેક્સનો ઉપયોગ. તો 12.1 છે લેટેક્સનો ઉપયોગ. તો લેટેક્સ પ્રોગ્રામનો ઉપયોગ કરવા માટે આપણે લેટેક્સ વિતરણ સોફ્ટવેરની જરૂર પડે, જે મેં કદાચ અમુક આપણે બેચ લેબમાં આવ્યા હતા તો એમને મેં જણાવેલું હતું કે આપણે જે તમે લોકો 6 થી 7 થી 10 ચેપ્ટરનું આપણે સ્કાઇટ કરો છો એની જ અંદર આપણે લેટેક્સ હોવું જોઈએ, અને એની જ અંદરથી આપણે પ્રોગ્રામ ટાઈપ કરવાના હોય અને ત્યાંને ત્યાં તમે કમ્પાઇલેશન કરી અને એના આન્સર જોઈ શકો. તો લેટેક્સમાં ટેક્સ અને અન્ય વધારાના સોફ્ટવેરનો સમાવેશ થાય છે. ઉબુન્ટુ રિપોઝિટરમાં ઉપલબ્ધ ખૂબ જ લોકપ્રિય લેટેક્સ વિતરણ સોફ્ટવેર એ ટેક્સ લાઈવ છે. પ્રોગ્રામનું આઉટપુટ જોવા માટે અન્ય સાદા ટેક્સ્ટ એડિટર અને સોફ્ટવેર ઉપયોગી બને, અને લેટેક્સ વિવિધ પ્રકારના ફાઇલ માળખામાં આઉટપુટ આપે છે. હવે જો લેટેક્સ ભાષા, તો લેટેક્સ એ માર્કઅપ ભાષા છે. તેના સાદા લખાણ કે માર્કઅપ લખાણને કમાન્ડ કહે છે. લેટેક્સના કમાન્ડની શરૂઆત આપણે \\ અક્ષર પછી કમાન્ડથી લખાય છે. એટલે આપણે કોઈપણ કમાન્ડ લખવાનો હશે તો આપણે \\નો ઉપયોગ કરવાનો રહેશે, કેમ કે તે જીનોમ ટેક્સ્ટ એડિટર કે સ્કાઇટ ટેક્સ્ટ એડિટર પ્રકારના સાદા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરીને લેટેક્સ દસ્તાવેજ તૈયાર કરી શકાય છે. એટલે પછી છે કમાન્ડનું નામ મૂળાક્ષરો અથવા મૂળાક્ષર સિવાયના એક અક્ષરનું હોય છે. લેટેક્સના કમાન્ડ કેસ સેન્સિટિવ છે, તેના માટે લેટેક્સ વિતરણ સોફ્ટવેર જરૂરી છે, જેમ કે ટેક્સ લાઈવ. આપણે આગળ હમણાં જોયું તે પ્રમાણે ટેક્સ લાઈવ એ ટેક્સ અને લેટેક્સ સોફ્ટવેરનું મિશ્રણ છે, બરાબર. લેટેક્સમાં દસ્તાવેજને વ્યવસાયિક શૈલીમાં ગોઠવવા માટેના આંતરિક રસ્તાઓ હોય છે. લેટેક્સ ફાઇલ ઉપર પ્રક્રિયા કરી આઉટપુટ ફાઇલ તૈયાર કરવામાં આવે છે. હવે ઘણા કિસ્સાઓમાં લેટેક્સ ફાઇલ ઉપર પ્રક્રિયા કરી બનાવવામાં આવતી આઉટપુટ ફાઇલની સાથે અન્ય વધારાની ફાઇલો પણ બનાવવામાં આવે છે, જેને કોઈપણ માહિતી ગુમાવ્યા વિના સુરક્ષિત રીતે ડિલીટ કે દૂર પણ કરી શકાય છે. આગળ જોઈએ લેટેક્સ પેકેજ. આધુનિક સોફ્ટવેર WISI WYG પદ્ધતિ પ્રમાણે ચાલે છે. ટેક્સને લેટેક્સમાં વિસ્તૃત કરવામાં આવેલ છે. લેટેક્સને પણ વિસ્તૃત કરી શકાય છે. લેટેક્સને www.ctan.org વેબસાઇટ પરથી હોસ્ટ કરવામાં આવે છે. CTANનું પૂરું નામ શું છે? તો ધ કોમ્પ્રિહેન્સિવ ટેક્સ આર્ચીવ નેટવર્ક છે. તે ગાણિતિક સૂત્રને સરસ અને યોગ્ય રીતે ગોઠવે છે. આપણે દસ્તાવેજમાં કરવામાં આવતા ફેરફારોની અસર આઉટપુટમાં જોવા માટે દસ્તાવેજને પુનઃ કમ્પાઇલ કરવો જરૂરી છે. આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે ફાઇલ સેવ કરીએ અને ત્યારે આપણે જ્યારે બીજી વાર ફાઇલની અંદર કોઈપણ પ્રકારના ચેન્જીસ કરીએ છીએ તો આપણે એને શું કરવું પડે છે, ફાઇલ સેવ કરીને કમ્પાઇલ કરવું જરૂરી બને છે. લેટેક્સ ઉપલબ્ધ PDF ટેક્સ અને લેટેક્સ બંને પ્રોગ્રામમાં .tex આર્ગ્યુમેન્ટ અનુલંબન અને \ એક્સટેન્શનનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જોઈએ લેટેક્સના ઉપયોગ. તો લેટેક્સ દસ્તાવેજ તૈયાર કરવા માટે સ્કાઇટ કે ગેડિટનો ઉપયોગ થઈ શકે છે. એની કામગીરી અને આ છે કમાન્ડ. આપણને તમારા 12.1 ચેપ્ટર નંબર 12ના 12.1ની અંદર ચોપડીમાં પણ આપ્યું છે વિવિધ કમાન્ડ અને તેના ઉપયોગ.
સ્લેશ ટાઇટલ તો દસ્તાવેજને શીર્ષક આપવા. સ્લેશ ઓથર તો દસ્તાવેજના લેખકનું નામ આપવા. સ્લેશ ડેટ તો દસ્તાવેજના સર્જનની તારીખ આપવા. સ્લેશ ચેપ્ટર, સ્લેશ સેક્શન, સબ સેક્શન, પેરેગ્રાફ તો દસ્તાવેજનું લોજિકલ માળખું બનાવવા. હવે આ જે કમાન્ડ છે એ શેના માટે ઉપયોગી? તો તમારે પેરેગ્રાફ લખવો છે કોઈક વ્યક્તિ માટે, કોઈક ઓથર છે તેની કોઈક ડિટેલ તમારે કે વર્ડની અંદર તમે ટાઈપ કરો અને એની અંદર બધી ડિટેલ લખતા હોય તેવી જ રીતેનું ટાઈપ કરવું હોય તો એનું ટાઇટલ હશે. તો ટાઇટલને આપવા માટે સ્લેશ ટાઇટલ લખવું જરૂરી. ઓથરનું નામ હોય તો સ્લેશ ઓથર કરીને લખી શકો. આજની ડેટ મારવાની છે ધારો કે, તો સ્લેશ ડેટ કરીને લખી શકો. હવે મારે એમ લખવું હોય કે સ્લેશ ચેપ્ટર 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન. સ્લેશ સેક્શન તો લેટેક્સનો ઉપયોગ. સ્લેશ સબ સેક્શન તો કમાન્ડ અને આ કામગીરી. અને પછી સ્લેશ પેરેગ્રાફ તો એની અંદરની બધી ડિટેલ. ખબર પડી આ રીતે. પછી છે લેટેક્સમાં આર્ગ્યુમેન્ટ. તો લેટેક્સના કમાન્ડ, લેટેક્સના કેટલાક કમાન્ડ વધારાની માહિતી સ્વીકારે છે. જેમ કે સ્લેશ ટેક્સ કલરમાં રંગનું નામ આપવું પડે છે જેને આર્ગ્યુમેન્ટ કહે છે. એટલે આપણે કેવું કે સાદું વસ્તુ નથી લખવાની, આપણે શું કરવાનું છે, કંઈક વધારાનું કલરિંગ એવું આપવું હોય તો આપણે નોટપેડમાં ને એવામાં આપણે HTMLના પ્રોગ્રામ જોયા જ છે. ને સાથે આપણે શું કહેવાય કે કમ્પોઝરનો પણ પ્રોગ્રામ જોયો છે કે જેની અંદર આપણે એક્સ્ટ્રા વસ્તુ કરીએ છીએ, સેન્ટરમાં લાવીએ છીએ, બોલ્ડ કરીએ છીએ, ઇટાલિક કરીએ છીએ, અથવા તો તમે જોયું કે આપણે બેકગ્રાઉન્ડનો કલર આપીએ છીએ વગેરે. તો એ શું કહેવાય છે, આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ બે પ્રકારના હોય છે, વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ અને મરજિયાત, એટલે કે તે મરજિયાત છે, અને ફરજિયાત આર્ગ્યુમેન્ટ. તો હવે વૈકલ્પિક આર્ગ્યુમેન્ટમાં શું છે, તો તેને ચોરસ કૌંસમાં અલ્પવિરામ કરીને આપવામાં આવે છે, બરાબર. ત્યાર પછી છે ફરજિયાત આર્ગ્યુમેન્ટ. તો કમાન્ડ માટે જરૂરી હોય તો ફરજિયાત છે, જરૂરી જે છે, જરૂરી છે તે ફરજિયાત છે, અને તેને છગડીયા કૌંસમાં આપવામાં આવે છે. જેમ કે સ્લેશ ડોક્યુમેન્ટનું ડોક્યુમેન્ટ ક્લાસ અને પછી ચોરસ કૌંસની જોડીમાં લખે 12 PT એટલે વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ છે તે, અને આર્ટિકલ એ ફરજિયાત આર્ગ્યુમેન્ટ છે. એ છગડીયા કૌંસમાં લખવામાં આવે. અને લેટેક્સમાં સ્પેસ કે પછી ટેબ અને નવી લાઇન પ્રકારના વાઇટ સ્પેસ અક્ષરોને જેમ છે તેમ જ રાખવામાં આવે છે. ખબર પડી બરાબર. અને એકથી વધુ વાઇટ અક્ષરોને એક અક્ષરમાં પરિવર્તિત કરવામાં આવે છે. અને નવી લીટી ઉમેરવા, સ્લેશ લાઇન બ્રેક કરવા માટે લીટીની અંતમાં 2 સ્લેશ આપવામાં આવે છે. અનામત અક્ષરો એટલે શું કે અનામત અક્ષરો એટલે ફકરાની છેલ્લી લાઇનમાં બ્રેક કમાન્ડ આપવાનો, નવી લીટી ઉમેરવા માટે બ્રેક કમાન્ડ આપવા માટે, કે પછી બીજા વધારાના અનામત અક્ષરો જેમ કે હેઝ, ડોલર, પર્સન્ટેજ, એન્ડ, અંડરસ્કોર, છગડીયો કૌંસ, બરાબર, એ બધા. અને આ એને લખાય કેવી રીતે, તો આ રીતે અનામત અક્ષરો વાપરવાના. તો સ્લેશ હેઝ, સ્લેશ ડોલર, સ્લેશ પર્સન્ટેજ, આ રીતે તમે આપી શકો, બરાબર. આ થયું લેટેક્સ ભાષા. તમને મેં આગળ હમણાં જ જણાવ્યું તે પ્રમાણે કે લેટેક્સ પ્રોગ્રામમાં આવેલા સાદા લખાણ અને માર્કઅપ લખાણને કમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને લેટેક્સમાં આપણે કેટલાક સ્વતંત્ર કમાન્ડ હોય છે જે લખાણના કોઈપણ ભાગને નિશાન કરતા નથી, પરંતુ જ્યારે લેટેક્સ દ્વારા દસ્તાવેજની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ સ્વતંત્ર કમાન્ડ ઘણી મહત્ત્વની કામગીરી કરે છે. ને લેટેક્સ કમાન્ડની શરૂઆત બેક સ્લેશ અક્ષર પછી કમાન્ડનું નામ આપીને કરવાની
ને આપણે જોયું તે પ્રમાણે કે લેટેક્સ કમાન્ડ કે સેન્સિટિવ છે, એટલે કે તેની અંદર કેપિટલ અક્ષરો અને સ્મોલ અક્ષરોને અલગ પ્રકારના ગણવામાં આવે છે. લખાણની આપણે કોઈપણ લેટેક્સમાં કમાન્ડની સાથે આપવામાં આવતી વધારાની માહિતીને આર્ગ્યુમેન્ટ કહે છે. બરાબર. તો હવે પછી બીજું પાનું જોઈએ. એન્વાયરમેન્ટ કોમેન્ટ ફાઇલના, જો ફાઇલનું નામના સાથે અનુલંબન તરીકે .tex આપવાનું છે. પછી લેટેક્સ કમાન્ડને કમ્પાઇલ કે બિલ્ડ કરવા માટે આપણે કેવું, સ્કાઇપની અંદર પ્રોગ્રામમાં ટૂલ્સમાં જઈને તમે કરો, તો એના માટે ટૂલ્સમાં જઈને બિલ્ડ વિકલ્પ પસંદ કરવાનો, અથવા તો શોર્ટકટ કી શું છે ને ફાઇલને કમ્પાઇલ કરતાં આઉટપુટ વિન્ડોમાં અનેક સંદેશાઓ જોવા મળે છે. આ સંદેશાઓમાં છેલ્લી વાદળી રંગની લીટીમાં એક્ઝિટ કોડ 0 આવે તો કમ્પાઇલેશન સફળ થયું કહેવાય, અને જો કમ્પાઇલેશન સફળતાપૂર્વક ન થયું હોય તો એરર આવશે. બરાબર ને. અને એનું તમારે આપણે એરરને સોલ્વ કરવાની, અને પછી અને કમ્પાઇલેશન બાદ ડોક્યુમેન્ટ વ્યૂઅરમાં ફાઇલ જોવા માટે ટૂલ્સમાં જઈને ગો અથવા તો શોર્ટકટ કી શું છે F5 કરવાનું હોય છે. અને PDF ડોક્યુમેન્ટ વ્યૂઅરમાં આપણે PDF સ્વરૂપે પરિણામ જોવાનું હોય તો તે પણ જોઈ શકીએ. બરાબર. અને સ્કાઇટમાં પરત પાછા ફરવું હોય તો ડોક્યુમેન્ટ વ્યૂઅર એને બંધ કરવું પડે છે. હવે આટલું વસ્તુ આપણે જે જોઈ એની અંદર તમને લોકોને એ આપણે ચોપડી પ્રમાણે તમારા 70 MCQ આપેલા છે. બરાબર. પછી જોઈએ લેટેક્સમાં વિવિધ અક્ષરો. હવે આમાં છે, હા સોરી, લેટેક્સમાં એન્વાયરમેન્ટ એટલે કે એન્વાયરમેન્ટ અને કોમેન્ટ. તો મોટી સંખ્યામાં કમાન્ડ લાગુ પાડવા અથવા લખાણના કોઈ મોટા ભાગને બધા કમાન્ડની અસર આપવાની સુવિધાને એન્વાયરમેન્ટ કહે છે. એન્વાયરમેન્ટની શરૂઆત /begin અને એન્વાયરમેન્ટ નેમ પરથી કમાન્ડથી એ કરવામાં આવે છે. એન્વાયરમેન્ટનો અંત /end એન્વાયરમેન્ટ નેમ કમાન્ડથી કરવામાં આવે છે. લેટેક્સમાં કોમેન્ટ પર્સન્ટેજ ચિહ્નથી કરવામાં આવે છે. પર્સન્ટેજ પછી લીટીના અંત સુધીનું પ્રમાણ લખાણ કોમેન્ટ તરીકે ગણાય છે. કોમેન્ટને કોડને વાંચવા, સમજવા, સુધારા વધારા કરવા ઉપયોગી બને છે. કમ્પાઇલેશન વખતે કોમેન્ટને અવગણવામાં આવે છે, એટલે કે તેને ગણવામાં આવતી નથી. એક એન્વાયરમેન્ટમાં બીજું અન્ય એન્વાયરમેન્ટ હોય તેને નેસ્ટેડ એન્વાયરમેન્ટ કહેવાશે. અને લેટેક્સ દસ્તાવેજમાં હવે જોઈએ માળખું. તો લેટેક્સ દસ્તાવેજના 2 ભાગ છે, પ્રસ્તાવના અને વિષય વસ્તુ. તો તેમાં મેટા ડેટા હોય છે, એટલે મેટા ડેટા એ દસ્તાવેજ વિશેની માહિતી છે. બરાબર. પછી છે વિષય વસ્તુ. તો વિષય વસ્તુ હંમેશા એન્વાયરમેન્ટમાં હોય છે, એટલે કે એન્વાયરમેન્ટ /begin ડોક્યુમેન્ટ અને /end ડોક્યુમેન્ટની વચ્ચે હોય છે. ખ્યાલ આવ્યો. હવે એની અંદર જોઈએ તો સામાન્ય દસ્તાવેજ ક્લાસ. તો દસ્તાવેજ ક્લાસ છે આર્ટિકલ, તો સ્વતંત્ર લેખ લખવા, બુક તો આખું પુસ્તક લખવા, સ્લાઇડ તો પ્રદર્શન માટેની સ્લાઇડ બનાવવા, લેટર તો પત્ર લખવા, અને બીમર તો બીમર પેકેજ વડે ઓફિસ શૂટ જેવું પ્રદર્શન બનાવવા. બરાબર. તો આટલે સુધી આપણે જે જોયું એની અંદર આપણે ચોપડી પ્રમાણે જો જોઈએ તો 12.8 પ્રસ્તાવના પ્રાસ્તાવિક ભાગ સુધી આપણે જોયું છે. ખ્યાલ આવ્યો. 12.9 લેટેક્સમાં ઉપલબ્ધ પેકેજ એ આના પછીના વિડીયોમાં હું તમને સમજાવીશ. ઓકે. ખ્યાલ આવ્યો. આ જે બધા કોષ્ટક જે તમને આપ્યા છે એ બધા કોષ્ટકને અને હજી પણ આવે છે બીજા, તો એ બધા કોષ્ટકને એનો ઉપયોગ તમારે ખાસ ધ્યાનથી વાંચી લેવાનો છે
કેમ કે એમાંથી પણ ઘણા બધા એમસીક્યુ પૂછાય છે. ઓકે, તો આજે આટલું જ રાખીએ છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. જય શ્રી કૃષ્ણ.